હેલો સ્ટુડન્ટ તપોન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે પ્રીવિયસ વિડીયો લેક્ચરમાં આપણે સેક્શન ફોર્મ્યુલા ડિસ્કસ કર્યું હતું ઓકે તેના પરના બે ક્વેશ્ચન જોયા હતા એક તમને પ્રયત્ન માટે આપેલો હતો ઓકે આગળ વાત કરીએ સેક્શન ફોર્મ્યુલામાં જ ઓકે ત્રિકોણ એબીસીમાં એબીસીના સ્થાન સદીશ અનુક્રમે ત્રિકોણ એબીસીમાં ત્રિકોણ એબીસીમાં એ બી અને સી ના સ્થાન સદીશ ના સ્થાન સદીશ અનુક્રમે અનુક્રમે આઈ માઇનસ જે આઈ માઇનસ જે માઇનસ તરીકે કોમાં પ્લસ જે ટુ પ્લસ માઇનસ ટુ કે અને માઇનસ ફાય આઈ માઇનસ ફાય આઈ પ્લસ ટુ જે પ્લસ ટુ જે માઇનસ સિક્સ કે છે ઓકે એડીએ માપખૂણા બી દ્વિભાજક છે એડી એ માપ ખૂણા બી એ સી નો દ્વિભાજક છે તો એડીનું માપ મેળવો એડીનું માપ મેળવો એડીનું માપ કેટલું થશે ઓકે ચલો એકદમ સરસ ક્વેશ્ચન છે ટ્રાય કરીએ ચલો ક્વેશ્ચનમાં અહીંયા ત્રિકોણ એબીસી દર્શાવો પહેલાં તો એ એનો સ્થાન સદીશ વન માઇનસ વન માઇનસ થ્રી બીનો સ્થાન સદીશ બીનો સ્થાન સદીશ ટુ વન માઇનસ ટુ સીનો સ્થાન સદીશ માઇનસ ફાઈવ ટુ માઇનસ સિક્સ ઓકે આ એડી એનો દ્વિભાજક છે એડી દ્વિભાજક છે આ છે એ બાય ટુ આ ખૂણો પણ એ બાય ટુ ઓકે મને ડીનો સ્થાન સદિશ મળી જાય પછી આ માપ મળી જાય ડીનો સ્થાન સદીશ કઈ રીતે મળશે ડીનો સ્થાન સદીશ મેળવવા આ ગુણોત્તર મળી જાય તો અને આ ગુણોત્તર કેટલો હોય આ બાજુ જેટલો એટલો એ માપ મેળવો એ બીનું માપ એ બીનું માપ અંતર સૂત્રથી મળી જશે વર્ગમૂળમાં ટુ માઇનસ વન 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 પ્લસ વન ફોર માઇનસ ટુ પ્લસ થ્રી વન તો આ થઈ જશે રૂટ સિક્સ એ બી થઈ જશે રૂટ સિક્સ ઓકે પછી એસીનું માપ મેળવો એસીનું માપ વન પ્લસ ફાઈવ સિક્સ સિક્સ સ્ક્વેર થર્ટી સિક્સ માઇનસ વન માઇનસ ટુ માઇનસ ત્રણનો વર્ગ નવ માઇનસ થ્રી આ પણ થશે નવ તો છત્રીસ ને અઢાર ચોપન ચોપન એટલે નવ ગુણ્યા છ એટલે થ્રી રૂટ સિક્સ થ્રી રૂટ સિક્સ ઓકે હવે તમને ખબર છે બીડી જેમ બીડી અને આ ડીસીનો રેશિયો ગુણોત્તર કેટલો હશે એ અને એ એ બી જેમ એસી જેટલો તો આ રૂટ સિક્સ થ્રી રૂટ સિક્સ એક જેમ ત્રણ હશે ઓકે તો આ થઈ જશે એક જેમ ત્રણ આ માપ નથી હો ગુણોત્તર લેખો છે એક તો ડીનો સ્થાન સદીશ શું થશે જુઓ ડી મેળવવા શું કીધું હતું મેં ડી મેળવવા વન ઇન્ટુ વન ઇન્ટુ માઇનસ ફાઈવ ટુ માઇનસ સિક્સ ઓકે પ્લસ ડીનો સ્થાન સદીશ મેળવવા માટે આપણે વ્યવસ્થિત લખીએ થોડુંક વન મિનિટ ચલો અહીંયા નો સ્થાન સદીશ શું છે માઇનસ ફાઈવ ટુ માઇનસ સિક્સ ઓકે ડીનો સ્થાન સદીશ મેળવવા માટે વન ઇન્ટુ માઇનસ ફાઈવ ટુ માઇનસ સિક્સ ટુ માઇનસ સિક્સ ઓકે પ્લસ થ્રી ઇન્ટુ પ્લસ થ્રી ઇન્ટુ ટુ વન માઇનસ ટુ ટુ વન માઇનસ ટુ ના છેદમાં વન પ્લસ થ્રી આ માઇનસ પાંચ અને આ કેટલા થશે છ છ માઇનસ પાંચ અથવા તો દર્શાવીએ એક વખત માઇનસ પાંચ ટુ માઇનસ સિક્સ પ્લસ સિક્સ અહીંયા થ્રી માઇનસ સિક્સ માઇનસ ફાઈવ પ્લસ સિક્સ અપોન ફોર તો ડી થઈ જશે વન બાય ફોર અહીંયા વન થ્રી પ્લસ અહીંયા અને માઇનસ ટ્વેલ્વ ઓકે આ રીતે થઈ જશે ચલો હવે એ અને ડી વચ્ચે તમારે અંતર સૂત્ર લગાડી દેવાનું એટલે તમારે જે મેળવવાનું છે તે આવી જશે ઓકે તો એનું માપ એ અને ડી વચ્ચે અંતર સૂત્ર લગાડવા આ થશે વન બાય ફોર આ ફાઈવ બાય ફોર અને આ માઇનસ ટ્વેલ્વ બાય ફોર એટલે કે માઇનસ થ્રી ઓકે એ અને ડી વચ્ચે અંતર સૂત્ર લગાડીએ તો એ બિંદુ આપેલું છે વન તો અહીંયા થશે રૂટ વન માઇનસ વન બાય ફોરનો સ્ક્વેર પ્લસ માઇનસ વન માઇનસ ફાઈવ બાય ફોરનો સ્ક્વેર ઓકે પ્લસ માઇનસ થ્રી પ્લસ ટ્વેલ્વ બાય ફોરનો સ્ક્વેર ચલો અહીંયા આવશે એડી ઇઝ ઇક્વલ્સ ટુ રૂટ અહીંયા થ્રી બાય ફોર એટલે નવના છેદમાં સોળ પ્લસ માઇનસ નાઇન માઇનસ નાઇન એટલે એક્યાસીના છેદમાં સોળ અને અહીંયા માઇન અહીંયા તો ઝીરો થઈ જશે તો આ થશે નેવુંના છેદમાં સોળ તો અહીંયા થ્રી રૂટ ટેન અપોન ફોર એડીનું માપ આવશે ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ડિસ્કસ કરીએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે ત્રિકોણ એ બી મધ્યગા એ ડી છે તથા બી બિંદુમાંથી એક રેખાખંડ એસી પર દોરેલો છે બી એફ જે મધ્યગા એ ડીને ઈ બિંદુમાં છેદે છે તો એ એફ જેમ એસી મેળવો ઓકે ક્વેશ્ચન લગતા જજો ચલો ક્વેશ્ચન છે આજનો બીજો ક્વેશ્ચન ત્રિકોણ એ બી મધ્યગા એ છે આ મધ્યગા છે જોજો અને બી બિંદુમાંથી આ શું છે એ આપેલું નથી એડી મધ્યગા છે તે આપેલું છે ખાસ ધ્યાન રાખે એડી મધ્ય છે તે આપેલું છે પણ બી બિંદુમાંથી એક રેખાખંડ એસી ઉપર દોરેલો છે જે અહીંયા એડીને ઈ બિંદુમાં છેદે છે એડીને ઈ બિંદુમાં છેદે છે અને એસીને એસીને એફ બિંદુમાં છેદે છે એસી ને એફ બિંદુમાં છેદે છે તો તમને અહીંયા મેળવવાનું કીધું છે એ એફ જેમ એસી એ એફ જેમ એસી આ મેળવવાનું કીધું છે આમાં મધ્યગા કોણ છે એડી મધ્યગા છે ચલો ચર્ચા કરીએ ક્વેશ્ચનની ખ્યાલ આવી ગયો એડી મધ્યગા છે બી માંથી દોરેલ રેખાખંડ એડીને ઈ બિંદુમાં અને એસી ને એફમાં છેદે છે તો એ એફ જેમ એસી મેળવો આ ટાઈપના ક્વેશ્ચનમાં સ્થાન સદીશ ધારી લેવાના અને મોસ્ટ ઓફ જ્યાં સદીશ ભેગા થતા હોય તેને ઝીરો બાર કહી દેવાનું જેથી કરીને ગણતરી સરળ રહે જો આને તમે ઝીરો બાર કહેશો આનો સ્થાન સદીશ હું બી બાર કહી દઉં કારણ કે અહીંયા ત્રણ સદીશ ભેગા થાય છે દેખાય છે ચલો આને હું બી બાર કહી દઉં આને સી બાર કહી દઉં તમે એ બાર કહો મને કોઈ વાંધો નથી ગણતરી થોડી લાંબી થશે ચલો આ ઝીરો બાર એટલે આ સદીશ કયો થઈ ગયો આ બી બાર થઈ જશે દેખાય અને આ થઈ જશે સી બાર આપણે એનું કંઈ કામ પણ નથી જરૂર પડશે તો દર્શાવજો ચલો હવે ડીનો સ્થાન સદીશ શું થશે એડી મધ્યગા છે જોજો એડી મધ્યગા છે એટલે ડીનો સ્થાન સદીશ ડીનો સ્થાન સદીશ અહીંયા થશે બી બાર પ્લસ સી બાર બાય ટુ બી બાર પ્લસ સી બાર બાય ટુ અચ્છા હજી થોડું સરળ બનાવવા માટે આપણે એક કામ કરીએ અહીંયા કારણ કે અહીંયા ડીનો સ્થાન સદીશ થોડો લેન્થી આવી જાય છે તો અહીંથી કામ આ રીતે થઈ શકે આપણે કે હું આને ઝીરો બાર કહી દઉં આપને શું તકલીફ છે બીને ઝીરો બાર કહી દઈ ઓકે આને ઝીરો બાર કહી દો સર કેમ કારણ કે આ ડી નો સ્થાન સદી સરળ થઈ જાય ને સી બાર બાય ટુ ઝીરો બાર પ્લસ ખ્યાલ આવ્યો ચલો એનો સ્થાન સદી સી એ બાર ધારી લો બધા નાના નાના થઈ ગયા ઓકે ચલો આ ઝીરો બાર આ સી બાર આ એ બાર આ ત્રણ ધારેલા છે એડી મધ્યગા છે એટલે આ બંનેનો સરવાળો ભાગ્યા બે આ થશે હવે મારે મેળવવાનો છે આ ગુણોત્તર એફ જેમ એસી તો હું અહીંયા આ ધારી લઉં લેમડા જેમ વન ગુણોત્તર ધારી લઉં ઓકે અને આ જે ગુણોત્તર ધારી લઉં તે ન્યૂ જેમ વન ગુણોત્તર ધારી લઉં આ ગુણોત્તર ન્યૂ જેમ વન ઓકે ચલો હવે આપણે મેળવીએ અહીંથી રકમમાં આ ગુણોત્તર આપેલો છે કે નહીં ચેક કરીએ એ રકમમાં આટલું આપેલું છે ઈ પાછું આનું મધ્ય બિંદુ છે રકમમાં એ આપેલું છે જોજો આ હું બોલતા ભૂલી ગયો તો ઈ જે છે તે એડીનું મધ્ય બિંદુ છે ઈ શું છે એડીનું મધ્ય બિંદુ છે આ જોજો એ રકમમાં પાછું આપેલું છે દર્શાવી દેજો રકમમાં ઈ એડીનું મધ્ય બિંદુ છે ચલો તો ઈનો સ્થાન સદીશ મળી જાય ને આપણે ઈનો સ્થાન સદીશ શું થાય એ બાર પ્લસ સી બાર બાય ટુ અપોન ટુ ઓકે તો ઈનો સ્થાન સદીશ શું થશે ટુ એ બાર પ્લસ સી બાર અપોન ફોર ઈનો સ્થાન સદીશ કારણ કે ઈ એ ડીનું મધ્ય બિંદુ છે આમાં ભલનો દેખાતો હોય રકમ આવું લખ્યું છે તો આપણે લખવું પડે ચલો હવે વાત કરીએ આપણે આપણી પાસે એફનો સ્થાન સદીશ હજી નથી એફનો સ્થાન સદીશ મેળવીએ ઈનો સ્થાન સદીશ તો આપણી પાસે આવી ગયો છે પહેલાં આપણે એફનો સ્થાન સદીશ મેળવી લઈએ એફનો સ્થાન સદીશ ચલો અહીંયા આ રીતે આપેલું છે આ એ ઓફ એ બાર આ સી ઓફ સી બાર અને અહીંયા એફ આ આપેલું છે લેમડા તો અહીંયા એફનો સ્થાન સદીશ શું થશે એફ લેમડા સી બાર વન ઇન્ટુ એ બાર પ્લસ લેમ વન ઓકે હવે પાછું બી ઈ એફ બી ઈ એફ બી ઈ એફ બી ઈ એફ ઓકે એફ નો કેટલો છે લેમડા સી બાર પ્લસ એ બાર અપોન લેમડા પ્લસ વન ઓકે બી નો સ્થાન સદીશ ઝીરો બાર અને આ કેટલું છે ન્યૂ જેમ વન અને ઈના સ્થાન સદીશને હું ઈ બાર કહી દઉં જે આપણે મળી ગયો છે પહેલેથી ચલો તો અહીંયા ઈ બાર બરાબર શું થશે વન ઇન્ટુ ઝીરો બાર વન ઇન્ટુ ઝીરો બાર પ્લસ ન્યુ ઇન્ટુ ન્યુ ઇન્ટુ લેમડા સી બાર ક્રોસ ગુણાકાર કરવાનો અપોન એ બાર લેમડા પ્લસ વન છેદમાં ન્યૂ પ્લસ વન મૂકો કિંમત ઈ બારની ઈ બારની કિંમત શું છે ટુ એ બાર પ્લસ સી બાર અપોન ફોર ચલો અહીંયા આ તો પૂરો થઈ જશે અહીંયા શું થશે ન્યૂ લેમડા સી બાર પ્લસ એ બાર અપોન લેમડા પ્લસ વન પ્લસ વન ઓકે હવે બંને બાજુ આપણે અહીંયા આ રીતે લખીએ આ થઈ જશે એ બાર બાય ટુ સી બાર બાય અને અહીંયા ન્યૂ લેમડા અપોન લેમડા પ્લસ વન ન્યૂ પ્લસ વન સી બાર પ્લસ ન્યૂ એ બાર ન્યૂ એ બાર અપોન લેમડા પ્લસ વન ન્યૂ પ્લસ વન ઓકે હવે આપણે ગુણકો સરખાવી દઈએ ચલો અહીંયા સી બારનો સહગુણક સરખાવીએ બંને બાજુ તો ન્યૂ લેમડા ન્યૂ લેમડા અપોન લેમડા પ્લસ વન ન્યૂ પ્લસ વન વન અપોન ફોર થશે અને એ બારનો સો ગુણક સરખાવીએ તો ન્યૂ અપોન લેમડા પ્લસ વન ન્યૂ પ્લસ વન તો આ થશે હાફ તો આ હાફ કિંમત અહીંયા મૂકી દો આ દેખાય છે આટલું હાફ છે તો લેમડા બાય હાફ ઇક્વલ્સ ટુ વન બાય ફોર તો લેમડા આવશે હાફ લેમડા હાફ આવશે ચલો આપણે મેળવવાનું છે એ એફ એ એટલે લેમડા જેમ સોરી એફસી ને એસી એટલે લેમડા આપો ને લેમડા પ્લસ વન લેમડા હાફ હાફ પ્લસ વન ઓકે તો આ થઈ જશે થ્રી બાય ટુ એટલે આ થશે વન બાય થ્રી સરસ ક્વેશન હતો કોપી કરો ફરીથી એક વખત સમજી લઈએ શું કીધેલું હતું પ્રશ્નમાં ત્રિકોણ એબીસીમાં એડી મધ્યગા છે બી એફ બી એફ એ ડીના મધ્ય બિંદુમાંથી પસાર થાય છે એટલે ઈ જેને નામ આપેલું હતું ઈ મધ્ય મધ્યબિંદુ હતું તો આખા પ્રશ્નમાં મેં શું કર્યું ત્રણ સ્થાન સદીશ ધારી લીધા આનો ઝીરો બાર આનો એ બાર અને આનો સી બાર જેથી કરીને ડી બારનો સ્થાન સદી શું થઈ જાય આ મધ્ય બિંદુ હતું એટલે આ બંનેનો સરવાળો ભાગ્યા બે એ જ રીતે ઈનો સ્થાન સદી શું થઈ જાય આ બંનેનો સરવાળો ભાગ્યા બે હવે મેં શું કર્યું એફનો સ્થાન સદીશ લખો કઈ રીતે એફનો સ્થાન સદીશ લખવા ઈ અને સીનું લેમડા જેમ વનમાં વિભાજન થતું હતું તો એફનો લખી નાખ્યો પછી બી ઈ એફ લીધા બી ઈ એ તો એમાં મેં ઈનો સ્થાન સદીશ બનાવ્યો ન્યૂ જેમ વન ગુણોત્તરમાં વિભાજન કરી અને પહેલાં મેં જે ઈનો સ્થાન સદીશ મેળવ્યો તો એની સાથે સરખાવ્યો એ બાર અને સી બારના સહગુણકો સરખાવ્યા એટલે મને લેમડાની કિંમત મળી ગઈ ક્વેશ્ચન પૂરો થઈ ગયો કોપી ઓકે સેક્શન ફોર્મ્યુલા પરથી એક કોલિનિયા ચર્ચા પણ આપણે કરી શકીએ કઈ રીતે જુઓ ચલો કોલિનઆરિટી સમરેકતાની ચકાસણી આપણે સેક્શન ફોર્મ્યુલા પરથી કરી શકીએ ધારો કે આ રીતે આપેલું છે આ એ બાર છે આ એ બાર છે આ બી બાર છે આનો સ્થાન સદીશ એ બાર આનો સ્થાન સદીશ બી બાર અને કોઈ સી બિંદુ આનું વિભાજન કરે છે સી બાર એક્સ જેમ વાય ગુણોતરમાં એક્સ જેમ વાય ગુણોત્તરમાં વિભાજન કરે છે ઓકે તો આપણે શું લખી શકીએ સી બાર બરાબર શું લખી શકાય સી બાર બરાબર એક્સ બી બાર એક્સ બી બાર એક્સ બી બાર પ્લસ વાય એ બાર અપોન એક્સ પ્લસ વાય તો આને વ્યવસ્થિત લખીએ એક્સ બી બાર પ્લસ વાય એ બાર ઇક્વલ્સ ટુ એક્સ પ્લસ વાયને થોડીવાર માટે હું ઝેડ કહી દઉં ઓકે તો ઝેડ સી બાર આ થઈ જશે ઝેડ સી બાર તો અહીંયા તમે જોઈ શકો એક્સ બી બાર પ્લસ વાય એ બાર માઇનસ ઝેડ સી બાર ઝેડ સી બાર ઇક્વલ્સ ટુ ઝીરો બાર તમને કોઈ આવું સમીકરણ આપેલું છે અને ઝેડની કિંમત અહીંયા જુઓ શું છે એક્સ બી બાર પ્લસ વાય એ બાર ઓકે અને સોરી હું માઇનસ ઝેડ કહી દઉં એટલે વધારે ખબર પડે આ માઇનસ ઝેડ તો અહીંયા પ્લસ ઝેડ થઈ જશે તો ઝેડની કિંમત અહીંયા થશે માઇનસ એક્સ પ્લસ વાય માઇનસ એક્સ પ્લસ વાય સી બાર બરાબર ઝીરો બાર ઓકે તો હવે તમને ખ્યાલ આવશે કે જો કોઈ તમને લિનિયર કોમ્બિનેશન આપે લિનિયર કોમ્બિનેશન એટલે શું કે કોઈ એક વેક્ટર આપેલો છે આ રીતે અહીંયા હું એ પણ દર્શાવી દઉં લિનિયર કોમ્બિનેશન લિનિયર કોમ્બિનેશન આર બાર ને એ બાર બી બાર અને સી બાર ના લિનિયર કોમ્બિનેશન તરીકે દર્શાવો લિનિયર કોમ્બિનેશન આને કહેવાય જુઓ આર બાર બરાબર એક્સ એ બાર પ્લસ વાય બી બાર પ્લસ ઝેડ સી બાર આને લિનિયર કોમ્બિનેશન કહેવાય

તે લિનિયર કોમ્બિનેશન છે દેખાય છે લિનિયર કોમ્બિનેશન લિનિયર કોમ્બિનેશન છે ત્રણ સદીશનું એ બાર બી બાર સી બારનું દેખાય અને એના સહગુણકો કોણ છે એક્સ વાય અને ઝેડ અને એનો સરવાળો જુઓ કેટલો થાય છે એક્સ વાય અને ઝેડનો સરવાળો ઝીરો થાય છે લિનિયર કોમ્બિનેશન થયું અહીંયા અને સહગુણકોનો સરવાળો ઝીરો થાય એનો અર્થ કે આ સાબિતી આવી તો અહીંથી તમે લખી શકો કે એ બાર બી બાર સી બાર સમરેખ છે એ બાર બી બાર સી બાર સમરેક છે ખ્યાલ આવ્યો મેં શું કર્યું મેં પહેલાં વિભાજન સૂત્ર જોયું વિભાજન સૂત્રમાં મેં થોડી વાર એક્સ પ્લસ વાયને મેં માઇનસ ઝેડ કહી દીધું તો મને સુરેખ સંયોજન મેળવ્યું ત્રણ સદીશોનું અને એ સુરેખ સંયોજનમાં જો એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ ઝીરો હોય તો પાછું વિભાજન સૂત્ર આવી જાય અને પાછું વિભાજન સૂત્ર આવી જાય એનો અર્થ કે વિભાજન સૂત્ર ક્યારે લાગે આ ત્રણેય સમરેખ હોય તો જ એટલે આ યાદ રાખજો કે સુરેખ સંયોજનમાં જો ત્રણેયનો સરવાળો ઝીરો થાય તો કેવા બિંદુઓ કહેવાય સમરેક બિંદુઓ કહેવાય એક વસ્તુ આ હતી સમરેખ માટે ફર્સ્ટ ઓકે અને આ તો લિનિયર કોમ્બિનેશન યાદ રાખજો એક્સ્ટ્રા સેકન્ડ સેકન્ડ આ છે સમરેખ માટે તમને આ રીતે આપેલું છે એ બી લેમડા બીસી આ ચર્ચા આપણે કરેલી હતી યાદ છે લેમડા ધન હોય તો લાયક વેક્ટર એક જ દિશાના લેમડા ધન હોય તો એક જ દિશાના સદિશો અને લેમડા ઋણ હોય તો અલાયક એટલે વિરુદ્ધ દિશાના તો આ કેસમાં પણ એ કેવા થાય સમરેખ થાય આપણે સમરેકની વ્યાખ્યા ચર્ચા કરેલી હતી ત્યારે આ વસ્તુ મેં ચર્ચા કરેલી હતી આ વાત થઈ થ્રીડીની હવે વાત કરીએ 2D માં ધારો કે 2D માં આ રીતે બિંદુ આપેલા છે એ વન આઈ પ્લસ એ જે બી વન આઈ પ્લસ બી ટુ જે સી વન આઈ પ્લસ જે ઓકે સમરેક થવા માટે સમરેક થવા માટે અહિયા એ વન એ ટુ વન બી વન બી ટુ વન સી વન સી ટુ વન ટુડીમાં ખબર છે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર હાફ મોડ ડી જો ડી ઝીરો હોય તો સમરેક થઈ જાય તો સમરેક થવા માટે ટુ ડીમાં આ સૂત્ર વપરાય કારણ કે આમાં રેટ નથી ઓકે ખ્યાલ આવ્યો સમરેક થવાનું સમરેક ક્યારે ક્યારે થાય જુઓ એક તો આ વસ્તુ આ વસ્તુની મેં બહુ સ્પષ્ટ ચર્ચા કરેલી હતી ટાઈપ્સ ઓફ વેક્ટરમાં યાદ હોય તો અને આ વસ્તુની ચર્ચા આપણે નિશ્ચયકમાં કરેલી હતી અહીંયા જુઓ બિંદુ જ થયા એ વન એ ટુ બી વન બી ટુ સી વન ઓકે આ વસ્તુ નવી છે લિનિયર કોમ્બિનેશન લિનિયર કોમ્બિનેશન એટલે સુરેખ સંયોજન ધારો કે આ સુરેખ સંયોજન આપ્યું છે જુઓ એ એક્સ બાર એક્સ બાર બી વાય બાર ઝેડ સી બાર તો આ સમરેખ ક્યારે થાય તો કે એ પ્લસ બી પ્લસ સી બરાબર ઝીરો હોય ત્યારે કારણ કારણ જુઓ આ રિવર્સ સૂત્ર સાબિત થઈ જાય અહીંયા સીની કિંમત સોરી એ પ્લસ બી પ્લસ અહીંયા આ રીતે સી ઝેડ બાર એ પ્લસ બી પ્લસ સી બરાબર ઝીરો હોય તો સી બરાબર માઇનસ એ બી થાય માઇનસ એ માઇનસ બી અને એના ઉપરથી સેક્શન ફોર્મ્યુલા આવી જાય અને સમરેક સાબિત થઈ જાય એક વસ્તુ બીજી વસ્તુ કે જો આ લિનિયર કોમ્બિનેશન માટે આપણે દર્શાવીએ કે જો ત્રણ સદીશ કો પ્લેનર હોય આની આપણે જરૂર પડશે જો એ બાર બી બાર સી બાર એ બાર બી બાર સી બાર કહેવા હોય કો પ્લેનર કો પ્લેનર એટલે શું કહેવાય એને સમતલ્ય કહેવાય સમતલ્ય હોય તો એકને બાકીના સુરેખ સંયોજન તરીકે લખી શકાય એટલે એ બારને તમે આમ લખી શકો લેમડા બી બાર એ બાર ઇક્વલ્સ ટુ લેમડા બી બાર પ્લસ ન્યુ સી બાર જો સમતલ્ય હોય તો એકને બાકીના બેના સુરેખ સંયોજન સ્વરૂપે લખી શકાય સમતલ્યમાં ત્રણ સદીશ હોય અને સમરેખમાં બે જ હોય સમરેખમાં પણ તમે લખી શકો જુઓ મેં અહીંયા લખ્યું જ છે દેખાય ફર્સ્ટ ઇક્વલ્સ ટુ લેમડા સી બાર સમ વેક્ટરમાં બે માટે જ વાત થાય બે વેક્ટર હોય અને સમરેખ હોય સમરેખ હોય તો એ બાર બરાબર તમે લખી શકો લેમડા બી બાર આ એ જ લખેલું છે એવી જ રીતે જો સમતલ્ય હોય તો એ બાર બરાબર લેમડા બી બાર પ્લસ ન્યૂ સી બાર સર અહીંયા સમરેખમાં તો ત્રણ છે પણ એ બિંદુ છે જોજો સદીશ નથી અથવા આમ પણ લખી શકો બી બાર બરાબર લેમડા વન આ બંનેનું સંયોજન બનાવો એ બાર લેમડા ટુ સી બાર અથવા સી બાર ને પણ લખી શકો ન્યુ વન એ બાર પ્લસ ન્યુ ટુ બી બાર સમતલ્ય હોય તો બાકી બેના સુરક્ષ સંયોજન તરીકે લખી શકો અને સમરેખની વાત થાય ત્યારે બે સદીશ માટે થાય ખ્યાલ આવે સમરેખ તમને સમરેખ પૂછે ને ત્યારે કાં તો બે સદીશ હશે અથવા ત્રણ બિંદુ હશે સમતલ્ય પૂછશે ત્યારે ત્રણ સદીસ હશે અથવા ચાર બિંદુ હશે જોજો આ વસ્તુ ઓકે હવે ક્વેશ્ચનમાં તો કંઈ નથી તમારથી થઈ જશે અમુક એક બે ટ્રાય કરો તમે હું અહીંયા ક્વેશ્ચન લખું છું ચલો અને આ પણ મેં કીધું હતું કે જો ત્રણ બિંદુ આપે તો બે સદીશ બનાવી દેવાના ત્રણ બિંદુમાંથી મેં બે સદીશ ક્યાં બનાવ્યા એબી અને બી પછી જો કોમન આવે તો સમરેખ ને કોમન ન આવે તો સમરેખ ન હોય અને ધન કોમન આવે તો સમાન દિશા ઋણ કોમન આવે તો વિરુદ્ધ દિશા સમાન અને વિરુદ્ધ બંને દિશાના સદીશોને સમરેખ સદીશ જ કહેવાય ઓકે ચલો ક્વેશ્ચન તમે કરજો કારણ કે મેં વ્યવસ્થિત તમને સમજાવી દીધું છે ચલો ફર્સ્ટ ક્વેશ્ચન છે પી આપેલો છે પી ટુ એ બાર પ્લસ ફોર સી બાર ક્યુ આપેલું છે ક્યુ ફાઈવે બાર પ્લસ થ્રી રૂટ થ્રી બી બાર પ્લસ આર આપેલું છે સોરી આર આપેલું છે ફાઈવે પ્લસ થ્રી રૂટ થ્રી પ્લસ સી બાર પ્લસ આર આપેલું છે સોરી અહીંયા ફોર સી બાર આરમાં આપેલું છે માઇનસ ટુ રૂટ થ્રી બી ટુ રૂટ થ્રી બી બાર પ્લસ સી બાર અને એસ આપેલું છે ટુ એ બાર પ્લસ સી બાર તો સાબિત કરો કે પી આ સાબિત કરવાનું છે પી પેરેલલ પેરેલ આર એસ ઓકે તો પીક્યુની દિશા આ સાબિત કરી દેવાનું ભાઈ તમારે આ સાબિત કરી દેવાનું પી મેળવવાનું ને આર એસ મેળવવાનું અને કોમન આવતા બીજો સદીશ બનવો જોઈએ જુઓ આપણે ગણતરી દર્શાવી સદીશ પી ક્યુ એટલે શું થાય ક્યુ માઇનસ આ થવાનું ક્યુ માઇનસ પી તો થ્રી એ બાર પ્લસ થ્રી રૂટ થ્રી બી બાર પ્લસ ઝીરો બાર ઓકે તો ઝીરો બાર એટલે પૂરું અને સદીશ આર એસ શું થાય આર એસ સદીશ આર એસ આર એસ એટલે એસ માઇનસ તો અહીંયા આવશે ટુ એ બાર ટુ એ બાર ટુ એ બાર પ્લસ ટુ રૂટ થ્રી ટુ રૂટ થ્રી ડી બાર અને પહેલું નીકળી જશે હવે આ બંનેને આપણે કેવું સાબિત કરવાનું છે સમાંતર સમાંતર કયો કે સમરે કયો સદીશની ભાષામાં એક સરખું જ થશે સદીશની ભાષામાં ચલો હવે લેમડા કોમન આવવો જોઈએ તો આપણે એક કામ કરી પી ક્યુમાંથી ત્રણ કોમન લઈ અને બે વડે ગુણી દઈ પીક્યુને તમે આમ લખી શકો જુઓ ત્રણ કોમન લો અને બે વડે ભાગો એટલે બે વડે ગુણવા પડે ટુ એ બાર પ્લસ ટુ રૂટ થ્રી બી બાર તો અહીંયા પી ક્યુ બરાબર શું થઈ થઈ જશે પી ક્યુ બરાબર અહીંયા થઈ જશે થ્રી બાય ટુ અને ટુ એ બાર પ્લસ ટુ રૂટ થ્રી બી બાર એટલે આ થઈ જશે આર એસ તો થઈ ગયું ટુ પી ક્યુ બરાબર થ્રી આર એસ સાબિત થઈ ગયું સમાંતર ધન કોમન આવ્યો એટલે દિશા પણ સમાન હશે ઓકે ચલો પછી નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ એક સરસ ક્વેશ્ચનની જે ઘણી વખત જે ડબલયુમાં આપણે પૂછાય છે તેવા પ્રશ્નની ચર્ચા કરીએ પેલા આટલું કોપી કરી લો અને એક પ્રશ્ન હું તમને આપું તે પ્રયત્ન કરો પ્રશ્ન આ રીતે આપેલો છે વન એક્સ થ્રી વન એક્સ થ્રી થ્રી ફોર સેવન થ્રી ફોર સેવન વાય માઇનસ ટુ વાય માઇનસ ટુ માઇનસ પાંચ સમરેક છે સમરેક છે તો એક્સ અને વાય મેળવું જુઓ આ એ આ બી અને આ સી આ સૂત્રમ કિંમત મૂકી દેજો પછી ઘટકો સરખાવી દેજો આન્સર આવી જશે કોપી કરો ઓકે ચલો એક ક્વેશ્ચન કરીએ હજી આપણે કે એ ટાઈપનો ક્વેશ્ચન જે ડબલયુમાં ઘણી વખત આવે છે ચલો ક્વેશન છે આ રીતે બાર 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 નોન ઝીરો સદીશ છે એટલે શૂન્ય સદીશ નથી અને તેમાંથી કોઈ પણ બે સમરેક પણ નથી ઓકે એ બાર પ્લસ ટુ બી બાર એ બાર એ બાર પ્લસ ટુ બી બાર

તો મેળવવાનું કીધું છે એ બાર પ્લસ ટુ બી બાર પ્લસ થ્રી સી બાર ની કિંમત મેળવું જુઓ સરસ પ્રશ્ન છે મેં તમને શું કીધું હતું એ બાર અને બી બાર સમરેક હોય તો એ બાર બરાબર લેમડા બી બાર લખી શકાય તો અહીંયા એ બાર પ્લસ ટુ બી બાર આની સાથે સમરેક છે તો આના ઉપરથી તમે આવું લખી શકો કે એ બાર પ્લસ ટુ બી બાર લેમડા સી બાર લખાય કે નહીં ભાઈ લખાય ને અને આના ઉપરથી શું લખી શકો બી બાર પ્લસ થ્રી સી બાર બરાબર ન્યુ એ બાર નવો ચલ લેવાનો લેમડા નહીં લેવાનો અથવા અહીંયા લેવાનો તો અહીંયા સમરેખ હોય તો એક સદીશ ઇક્વલ્સ ટુ ચલ ગુણ્યા બીજો સદીશ લેમડા ગુણ્યા બીજો સદીશ અથવા ન્યૂ ગુણ્યા બીજો સદીશ આ બંને સમરેખ હતા તો આ રીતે લખાય આ બંને સમરેખ હતા તો આ રીતે લખાય હવે અહીંયા તમને મેળવવાનું કીધું છે એ બાર પ્લસ ટુ બી બાર પ્લસ સિક્સ સી બાર આ મેળવવાનું કીધું છે ઓકે ચલો હવે આપણે અહીંયા બંને બાજુ આ ઉમેરી દઈએ એ બાર પ્લસ ટુ બી બાર તો આપણે આપેલું છે સિક્સ સી બાર ઉમેરી દઈએ તો અહીંયા લેમડા સી બાર પ્લસ સિક્સ સી બાર થઈ જશે ઓકે ચલો હવે અહીંયા થઈ જશે એ બાર પ્લસ ટુ બી બાર પ્લસ સિક્સ સી બાર ઇક્વલ્સ ટુ લેમડા પ્લસ વન સી બાર બીજું સમીકરણ લખો બી બાર પ્લસ થ્રી સી બાર પ્લસ ન્યૂ ઇક્વલ્સ ટુ ન્યૂ એ બાર ઇક્વલ્સ ટુ ન્યૂ એ બાર ઓકે ચલો હવે આપણે અહીંયા એક કામ કરીએ અહીંયા ટુ બી પ્લસ બાર છે ને તો આને પહેલાં બે વડે ગુણી દઈએ અને બે વડે ગુણો તો ટુ બી બાર પ્લસ ટુ ન્યૂ એ બાર ઓકે બે વડે ગુણી દીધા અને ચલો હવે એક કામ કરો હવે અહીંયા એ બાર છે તો બંને બાજુ આપણે એ બાર ઉમેરીએ તો અહીંયા થઈ જશે ટુ ન્યૂ પ્લસ વન બંને બાજુ એ બાર ઉમેરો તો અહીંયા ઓકે તો અહીંયા થઈ જશે એ બાર પ્લસ ટુ બી બાર પ્લસ સિક્સ સી બાર અને આ બાજુ થશે પહેલાં બે વડે ગુણ્યા એ બાર ઉમેર્યા તો આ ટ્યુ ટુ ન્યૂ પ્લસ વન એ બાર આની કિંમત મૂકો આની કિંમત તો અહીંયા થઈ જશે લેમડા પ્લસ વન સી બાર અને ટુ ન્યૂ પ્લસ વન એ બાર હવે રકમમાં શું કીધું છે કે એ બાર બી બાર સી બાર પૈકી કોઈ બે સમરેખ નથી અને જો સમરેખ ન હોય તો આમ ન લખાય આવું ક્યારે લખાય સમરેખ હોય તો જ આ જુઓ આ એક પ્રકારે આગળ જે પ્રશ્ન કર્યો હતો ને ટુ એ બી બરાબર થ્રી બી એવું કંઈક હતું એ રીતે લખેલું જો સી બાર બરાબર અહીંયા શું થાય રિયલમાં સી બાર બરાબર અહીંયા થાય આખું લેમડા વન થઈ જાય ખ્યાલ આવ્યો અથવા એમ ખબર ન પડે તો બંને બાજુ સહગુણકો સરખાવો સમરેખ નથી ત્યારે સહગુણકો સરખાવી દેવાના જો આ બાજુ સી બારનો સહગુણક લેમડા પ્લસ વન આ બાજુ ઝીરો ટુ ન્યૂ પ્લસ વન આ બાજુ એ બારનો ટુ ન્યુ પ્લસ વન પહેલી બાજુ ઝીરો સમરેખ ન હોય ત્યારે આમ ન લખી શકો જો ટુ એ બરા ટુ એ બાર બરાબર થ્રી બી બાર હોય તો સમરેખ જ થાય પણ અહીંયા તો એ બાર અને બી બાર સમરેખ નથી તો ફરજિયાત આ બંને ઝીરો જ થવું પડે ચલો તો અહીંયા લેમડા બરાબર માઇનસ વન ઓકે અને ન્યૂ બરાબર માઇનસ હાફ તો કોઈ એકમાં કિંમત મૂકી દો આમાં કિંમત મૂકી દો તો એ બાર પ્લસ ટુ બી બાર પ્લસ સિક્સ બાર બરાબર ઝીરો બાર થશે ઓકે એક આવો જ પ્રશ્ન તમે ટ્રાય કરો આ પ્રશ્ન બે થી ત્રણ વખત આવો પ્રશ્ન આવ્યો છે જે ડબલયુ મેનની અંદર ચલો પ્રશ્ન છે એ બીસી પૈકી ત્રણ માંથી કોઈ બે સમરેખ નથી પછી એમ આપેલું છે એ બી કોની સાથે સમરેખ છે એ પ્લસ બી કોની સાથે સમરેખ છે સી બાર સાથે અને બી બાર પ્લસ સી બાર સમરેખ છે કોની સાથે એ બાર સાથે તો એ બાર પ્લસ બી બાર પ્લસ સી બાર મેળવો આ ટ્રાય કરો પ્રશ્ન અને આ કોપી કરી લો